नमस्ते मित्रों, मातृभाषा वगरनो चित्कार। मातृभाषा जे अपनी माँ समान छे, माँ जे अपने जन्म आप्या बाद मातृभाषा शीखवे छे, परंतु समाजना देखा देखी नो भोग बनीने अपना माता पिता अपने मातृभाषा ने बदले परभाषा में बनावे छे, तेथी ते पोताना अने तेमना बाळकना पग पर कुल्हाड़ी मारे छे। ज्यारे कोई बाळकनी माता अवसान पामी होय के विकृति पड़ी होय तो ते बाळकनुं जीवन केवल रसहीन अने लागणीहीन बनी जाय छे। तेवी ज रीते जे बाळक मातृभाषामां न भणतो होय तेनुं जीवन पण ते समान ज छे। आजे परभाषानी अनेक शाळाओए शिक्षणने धंधो बनावी लीधो छे। ट्यूशन फीस, एक्स्ट्रा एक्टिविटीज, तेथी मोटा प्रमाणमां पैसानो दुर्व्यय थाय छे, ज्यारे आपणी मातृभाषामां तो खूब ज नानी रकममां सर्वोच्च शिक्षण मळे छे। परभाषामां भणता बाळको तेमना भणवा पर पूर्ण लक्ष्य आपी शकता नथी, તેમજ તેમના પર ઓવર પ્રેશર અને ઓછો આત્મવિશ્વાસને લીધે સુસાઇડના કેસ પણ જોવા મળે છે, અને હા, તેની તેના સ્વાસ્થ્ય પર ખોટી અસર થાય છે। પરભાષામાં ભણતા બાળકોનું બ્રેનવોશ કરીને તેમને ખોટું જ્ઞાન આપવામાં આવે છે, તેથી તેઓ તેમની માતૃભાષાને ભૂલીને એક જ ભાષાને સર્વોત્તમ ગણવા લાગે છે। તેમની હાલત ધોબીના કૂતરા જેવી થઈ જાય છે, તેમની માનસિકતા ગુલામો જેવી થઈ જાય છે, તેઓ સંસ્કાર ભૂલી જાય છે, તેમજ આપણી સંસ્કૃતિને ભૂલીને બીજી સંસ્કૃતિઓ અપનાવવા લાગે છે। તેનું તાજું ઉદાહરણ છે 25 ડિસેમ્બર, જ્યારે બીજી ભાષાના લોકો પાર્ટી મનાવતા હતા, ક્રિસમસ ઉજવતા હતા, ત્યારે આપણી સંસ્કૃતિ, આપણે માતૃભાષાવાળા લોકો 25 ડિસેમ્બરે તુલસી દિવસ મનાવતા હતા। પરભાષામાં ભણતા બાળકોથી તેમનું બાળપણ છીનવાઈ જાય છે, તેમનામાં એક ડર નિર્માણ થાય છે કે લોકો શું કહેશે, તેઓ પોતાનો મત વ્યક્ત નથી કરી શકતા, તેને કારણે તેઓ હકીકતનો સામનો નથી કરી શકતા। માતૃભાષામાં ભણતા બાળકો એક પક્ષી જેવું જીવન જીવે છે, સ્વતંત્રતાથી જે કરવું તે કરી શકે, પોતાના અંદરને ટેલેન્ટને જાણી શકે, તેમજ તેમનામાં ભરપૂર આત્મવિશ્વાસ અને ઉત્તમ સંસ્કારો ભરેલા હોય છે। કોઈની સામે કઈ રીતે વાત કરવી, પોતાનો મત રાખવો, સન્માન કરવું, તેમજ માતૃભાષામાં ભણવાથી બાળકોને શિક્ષણ રસપૂર્વક લે છે। કહેવાય છે કે આપણે ઇંગ્લિશ લેંગ્વેજને જેમ નહીં પરંતુ સબ્જેક્ટની જેમ ભણવું જોઈએ। હું તો બસ એટલું જ કહેવા માંગુ છું કે પરભાષા ભણવાથી બાળકો પોતાની ભાષા ભૂલીને બીજી ભાષાને વધુ મહત્ત્વ આપે છે, તે ન થવું જોઈએ। આપણા માટે આપણી ભાષા સૌ પ્રથમ આવવી જોઈએ। અંગ્રેજી એપલથી શરૂ થાય છે અને ઝેબ્રા જાનવર બનાવીને છોડે છે। ગુજરાતી વિશ્વની એકમાત્ર ભાષા છે જે અભણથી શરૂ થાય છે અને જ્ઞાની બનાવીને છોડે છે। અરે ગુજરાતીની મીઠાશ તો જુઓ, ખારા નમકને પણ મીઠું કહે છે। ગર્વ છે કે હું મારી માતૃભાષામાં ભણું છું, અને હા, મારી બધા વાલીઓથી એક વિનંતી છે કે તમે તમારા બાળકોને માતૃભાષામાં ભણાવો, તેમનું જીવન બરબાદ થવાથી બચાવો, તેમના વિચારોને પાક આપો, તેમને આત્મનિર્ભર બનવા દો। અરે માતૃભાષાનું વૈભવ તો જુઓ, જતા માણસને બાય નહીં, જાઓ પણ નહીં, આવજો કહીએ છીએ। અંગ્રેજી સારું છે પણ ગુજરાતી મારું છે। ધન્યવાદ।